પુલ બન્યા ને હજુ ગણતરીના જ મહિના થયા ને ત્યાં પડી ગયા ગાબડા. ધોરાજીના લોકો થયા પરેશાન. રાજકોટના ધોરાજીમાં 6 મહિના પહેલા બનેલા પુલમાં ગાબડું પડતા વાહન ચાલકોમાં ડરનો માહોલ છે. ઉપલેટા જવા માટે ભાદરનો નવો પુલ બનાવવામાં આવ્યો હતો. 6 મહિના પહેલા 7.5 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો હતો. 2 વર્ષ અગાઉ પણ આ પુલ ધરાશાય થયો હતો અને ત્યારબાદ નવો બનાવવામાં આવ્યો, પરંતુ નવો બનાવેલો પુલ પણ ટકી ન શક્યો. પુલમાં પડેલા ગાબડાના અદ્રશ્ય જુઓ, પુલમાંથી સળિયા દેખાઈ રહ્યા છે. આ પુલ પરથી જો ભારેખમ વાહનો પસાર થાય તો શું હાલત થાય તે સમજી શકાય છે. પુલમાં ભૂવો પડતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરનો બચાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસુયાએ કર્યા. કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ રહી છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? કેમ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવતા? આવા સણસણતા સવાલ ધારાસભ્ય લલિત વસુયાએ કર્યા. તેઓએ કહ્યું કે અવારનવાર ગાબડા પડતા હોય છે અને આ ગાબડામાં પુરાણ કરી અને કામ ચલાવી લેવાય છે, જેથી તાત્કાલિક આ પુલનું સારી રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી છે. સુરતમાં વીજ કંપનીની પરીક્ષામાં ગેરરીતિ કેસમાં કાર્યવાહી, 7 આરોપી પકડાયા. વીજ કંપનીની પરીક્ષામાં ગેરરીતિ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે શિક્ષક સહિત વધુ 7 આરોપીઓની ધરપકડ કરી. વડોદરાના નિશિકાંત શશિકાંત સિન્હા, સાવરકાંઠાના સલીમ નિઝામુદ્દીન ઠાપા, મનોજ મકવાણા અને નિકુંજ પરમારની ધરપકડ કરાઈ. સત્ય જેઠાભાઈ પાટીલ, બિપિન ચંદ્ર અજીતભાઈ પરમાર અને નિસલ ઉર્ફે ગુલ્લુ બાબુભાઈ પાલ પણ પોલીસ સકંજામાં આવી ગયા. અગાઉ ઝડપાયેલા ભાસ્કર ચૌધરી અને ભરતસિંહ ઝાલાની પૂછપરછમાં નામ સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 250 થી 300 જેટલા ઉમેદવારોને ગેરરીતિ આચરી અને પાસ કરાવ્યા છે. ઉમેદવારોને પાસ કરાવવા માટે પ્રત્યેક ઉમેદવાર દીઠ 8 થી 10 લાખ રૂપિયા નક્કી કરાયા હતા. તમામ એજન્ટ, બજેટિયા સહિત પરીક્ષા કેન્દ્રના માલિક અને લેબ ઇન્ચાર્જ વચ્ચે આવેલી રકમ વહેંચી લેવામાં આવતી હતી. સલીમ, મનોજ અને નિકુંજ મુખ્ય એજન્ટની ભૂમિકામાં હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી સલીમ ઢાપા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક સલીમે 30 વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરી પાસ કરાવ્યા, જ્યારે આરોપી મનોજ મકવાણા ડિપ્લોમા ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરી ચૂક્યો છે અને જેણે 4 આરોપીઓને પાસ કરાવ્યા હતા, તથા આરોપી નિકુંજ પરમાર ઇગુજકોપ તથા સોફ્ટવેર એન્જિનિયરનો જાણકાર હતો, જેણે 4 આરોપીને પરીક્ષા કેન્દ્રમાં બેસાડ્યા હતા. પરીક્ષા દીઠ 8 થી 10 લાખ રૂપિયા મેળવી ઇન્દ્રવદન પરમારને આપવામાં આવ્યા હતા, જે બાદ પરીક્ષાર્થીઓને નોકરી આપવામાં આવી.